તળાજાના બોરડા ગામે ગામ પંચાયત સરપંચ ઉપસરપંચ દ્વારા વાડી વિસ્તારમાં પોતાના ખર્ચ માંગલ માતાનું સુંદર મંદિર બનાવી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હવન યજ્ઞ ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન કરાયું. બોરડા ગામને ઘરે ઘરે નિમંત્રણ પાઠવાયા હતા, તેમજ આસપાસ ગામડાઓમાં પણ નિમંત્રણ પાઠવી સુંદર આયોજન કરાયું હતું. આજે સંતો મહતો અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ સહિત વિશાળ પટાગણમાં વિશાળ સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહેલ. પૂર્વ સરપંચ રાજુભાઈ અને પરિવારે જણાવેલ મુજબ તેમના પૂર્વજોએ અહીં માળવાડી વિસ્તારમાં વર્ષો અગાઉ માંગલ માતાની અને દેવી દેવતાઓની સ્થાપના કરી હતી. જે સ્થાપના કરાઈ હતી ત્યાં વાડી વિસ્તારમાં સ્વખર્ચ તેમના ખર્ચે ભવ્ય સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે અને એક વર્ષથી સતત તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આજે પવિત્ર દિવસે દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ તેમની વાડીના વિશાળ પટાગણમાં યોજાયા હતા. આજે રાત્રિએ ડાક ડમરૂ સહિત કાર્યક્રમ યોજાશે, હજારો લોકો ઉમટી પડશે. આજે હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમનો લાભ ગામ પંચાયત સરપંચ કુંદનબેન ભમ્મર, પૂર્વ સરપંચ રાજુભાઈ ભમ્મર સહિત પરિવારે લાભ લઈ ધન્યતા અનુભવેલ. આજે લહેરિયા હનુમાન આશ્રમના મનહત જ્ઞાનદાસ બાપુ, સરજુદાસ બાપુ આસપાસ ધાર્મિક યાત્રાધામના ટ્રસ્ટીઓ સંતો મહતો સહિત હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ. નમસ્કારા નમસ્કરો મે
હવે આપણે ગ્રહ હોમવાનો ખૂબ જરાથે ગંધાક્ષી પુષ્પાણે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ ઓમ સોમ કી દેજો પ્રણીતા ઉચી વ્યાકુલા યનો પાર મનુષ્ય કોઈ લયન વને વંદના હરિ કોઈ કહા પ્રતિક્રિયતા ઉગતનાને ભવતો ભાઈ તમે માથા ઉપર આવો ઉભા થઈ આગળ લક્ષ્મી ગોવિંદ ગોવર્ધનો ગંધાધર નમઃ સંપદાવૃત્તે ગંગાધરો ગૌતમ ગાયત્રી ગરુડો ગયો વિજયતે ગોપાલ ચોડા નમઃ ફરી વાર આત્મા ફૂલને ચોખા રાખી અગ્નિ નારાયણ નું પૂજન કરવાનું